તહેવારોની ઉજવણી માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ હોય છે એના ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવવા ભેળસેળ યા તત્વો કાયદો અને તંત્રનો ભય રાખ્યા વગર જ શું બેફામપણે ભેળસેળ કરી લોકોના આરોગ્ય અને જીવ સાથે છેડા કરતા ખચકાતા નથી મહેસાણામાં થોડા દિવસ અગાઉ નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો ત્યારે તંત્ર દોડતું થયું હતું જોકે ફરી એકવાર નકલી ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ નિયમન તંત્રની નબળી કામગીરીના કારણે બેફામ બનેલા આવા તત્વો તહેવારોના સમયે માઝા મૂકતા હોય છે નવરાત્રી પૂરી થઈ અને દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તહેવાર ઉજવવા માટે લોકોએ આયોજનો કર્યા છે બીજી તરફ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના મોટા શહેરોમાં મોટા પાયે ભેળસેળ વાળું ખાદ્યતેલ અને શંકાસ્પદ ઘીના જથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે હાલ થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં તેતાલીસ હજાર કિલો શંકાસ્પદ રૂપિયા એક પોઈન્ટ ચોવીસ કરોડના નકલી ઘીનો જથ્થો મળતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી ત્યારે ફરી એકવાર મહેસાણાના કડીમાં જ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે મારુતિ ફૂડ પ્રોડક્ટ નામની કંપની દ્વારા આ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું આ કંપની દ્વારા દાવત પ્યોર ઘીના નામે નકલી ઘી બનાવવાનું કાળું કારનામા કરવામાં આવી રહ્યા હતા જેની બાતમી મળતા કડી પોલીસે દરોડા પાડી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે આ દરોડામાં અંદાજીત સો જેટલા ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત પચીસ લાખ જેટલી થાય છે સમગ્ર ગુજરાતમાં નકલી નકલી અને ફક્ત નકલીનો ખેલ ચાલી રહ્યો હોય તેવું લાગે છે પહેલા નકલી ટોલ પછી નકલી ઓફિસ પછી બે દિવસ અગાઉ નકલી કોર્ટ અને ખાણીપીણીના ભેળસેળ કરવા વાળા ઝડપાઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે તંત્ર ક્યારે આ લોકો પર રોક લગાવી શકશે